રાજકોટ એટલે તહેવારોની ઉજવણીમાં અગ્રેસર રહેતું રંગીલું શહેર. રાજકોટ એટલે ઔદ્યોગિક હબ. રાજકોટ એટલે આયાત નિકાસમાં મહત્વનો ભાગ ભજવતું સૌરાષ્ટ્રનું પાટનગર. રાજકોટ એટલે વિકાસનું પર્યાય. રાજકોટને આ ઓળખ મળી છે વર્ષ 2003થી માનનીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પબદ્ધ નેતૃત્વ હેઠળ યોજવામાં આવેલા વાયબ્રન્ટ ગુજરાત સમિટે રાજકોટને અડીખમ અને આત્મનિર્ભર બનાવ્યું છે. રાજકોટનું વ્યાપાર જગત વધુને વધુ મજબૂત બને તે માટે યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તારીખ 15 તથા 16 ઓક્ટોબરના રોજ વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ રાજકોટ સમિટ 2023નું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના માનનીય પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, ધારાસભ્યશ્રીઓ તથા અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરીમાં શાપર વેરાવળ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગો માટે રાજકોટમાં મોટા પાયે આગામી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અંગે માનનીય કલેક્ટરશ્રીએ રાજકોટવાસીઓને વાકેફ કર્યા હતા. વાયબ્રન્ટ સમિટની શરૂઆત થઈ હતી ત્યારે 300 લોકોના હાજરીમાં ગુજરાતનો વાયબ્રન્ટ સમિટ થયો હતો અને આજે ડિસ્ટ્રિક્ટ લેવલનો વાયબ્રન્ટ આપણે આટલી મોટી સંખ્યામાં કરી રહ્યા છે એ જ બતાવે છે કે આ વિકાસ છે. વાયબ્રન્ટ સમિટ છે એ કોઈ બ્રાન્ડિંગ નહીં પરંતુ એક બોન્ડિંગ છે. આ સાથે વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ચેમ્બર તથા સફળ ઉદ્યોગપતિઓએ સરકારશ્રીની ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી નીતિઓથી થયેલા વિકાસથી સંતોષ વ્યક્ત કર્યો હતો. સમિટ દરમિયાન ઉદ્યોગકારોએ સરકાર સાથે 7,000 કરોડથી પણ વધુ રકમના MOU કર્યા હતા, જે થકી આવનારા સમયમાં રાજકોટના ઉદ્યોગ જગતને વધારે પ્રોડક્શન, એક્સપોર્ટ કરવામાં સરળતા, વધુ મોટું નેટવર્કિંગ, ક્રેડિટ લિંકેજ માટે પૂરો સપોર્ટ તેમજ વધારે પ્રમાણમાં ઉદ્યોગ જગતને આર્થિક લાભ થશે. રાજકોટની ODOP એન્જિનિયરિંગ મશીનરી પ્રોડક્ટ માટે DGFT, ECGC અને FIO સહભાગીદારીથી રાજકોટના ઉદ્યોગપતિઓને મળ્યો એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટીઝ અને ગવર્મેન્ટ ઇન્સેન્ટિવ અંગેના વિશેષ વર્કશોપનો લાભ. નાના ઉદ્યોગકારોને મોટા સ્કેલ પર લઈ જવા તેમજ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા યોજાઈ વિશેષ પેનલ ચર્ચા. ડિજિટલ માર્કેટિંગ, ઇ-કોમર્સ, બ્રાન્ડિંગ અને જેમ વર્કશોપ થકી કુટીર ઉદ્યોગ તથા હસ્તકલાના કારીગરોને પોતાનો માલ સીધો જ કન્ઝ્યુમર સુધી પહોંચાડવા માટે મળી એક નવી દિશા. અધિક કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા ઓપન હાઉસમાં રાજકોટ જિલ્લાના ઉદ્યોગ જગતના પ્રશ્નોનું કરાયું નિરાકરણ. નાના ઉદ્યોગકારોને ક્રેડિટ લિંકેજ સાથે સીધા જોડવા માટે બેન્કર્સ દ્વારા ખાસ ચર્ચાનું કરાયું આયોજન. રાજકોટના નામાંકિત અગ્રણી ઉદ્યોગ હાઉસ સાથે MSME જોડાણ થાય તે હેતુથી એક B2B કરાયું ભવ્ય આયોજન. વાયબ્રન્ટ સમિટ દરમિયાન મેક ઇન રાજકોટ થીમ પર યોજાયેલા 2 દિવસીય એક્ઝિબિશનમાં રાજકોટના ડિફેન્સ પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, CNC મશીનરી, કાસ્ટિંગ, હાર્ડવેર, કિચનવેર, પ્લાસ્ટિક, એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ, ટેક્સટાઇલ, સબમર્સિબલ પંપ, મશીન ટૂલ્સ, ફૂડ ઇન્ડસ્ટ્રી, ટોઈઝ અને સોલાર ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદકોએ તેમજ ઔદ્યોગિક એસોસિએશનોએ ભાગ લીધો હતો. આ સાથે હસ્તકલા અને કોટેજના વાંસકામ પ્રોડક્ટ, પટારી વર્ક તેમજ સિંગલ એકત વિવિંગ પટોળા, બીડ વર્ક, ટેરાકોટા અને મડ વર્કના લાઈવ ડેમોન્સ્ટ્રેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઉપરાંત સરકારશ્રીની ઉદ્યોગોને લગતી વિવિધ યોજનાકીય માહિતી રાજકોટવાસીઓને મળી રહે તે માટે ઉદ્યમ, ઝેડ સર્ટિફિકેશન, PM વિશ્વકર્મા જેવા રજિસ્ટ્રેશન અને ક્રેડિટ લિંકેજ માટે બેંક લોન મેળાનું પણ આયોજન કરાયું હતું. ઉદ્યોગોનું હબ ગણાતું રાજકોટ પણ હવે સરકારશ્રીની ઇકોસિસ્ટમથી પ્રેરાઈને અવનવા સ્ટાર્ટઅપ્સ કરી રહ્યું છે ત્યારે એક્ઝિબિશનમાં ડ્રોન, 3D ટેકનોલોજી,
તથા ઈવી બેઝ સ્ટાર્ટઅપ પણ જોવા મળ્યા હતા. વિકાસકર્તા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કર્મશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંકલ્પબદ્ધ નેતૃત્વ હેઠળ યોજવામાં આવેલ વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ રાજકોટ રાજકોટના ઉદ્યોગ જગતને ભવિષ્યના સમયમાં વધુ વેગ આપશે.